हेलो एवरीवन, वेलकम बैक टू ट्राई एंड टेस्ट किचन। आज हूँ तुम्हारी साथे शेयर करीश कोई पण व्रत के उपवास में खाई शकाय एवा बटेटानी चिप्स ना भजिया बनावानी रेसिपी। तो व्रत के उपवास में कई टेस्टी चटपटू खावानु मन थाय तो आ रेसिपी जरूर थी ट्राई करजो, तमने बधाने खूब ज पसंद आवशे। तो चलो रेसिपी स्टार्ट करिए। जो तमने रेसिपी पसंद आए तो वीडियो ने लाइक करजो, शेयर करजो और आवी नवी नवी रेसिपी जोवा माटे मारी चेनल ने सब्सक्राइब कर बेल आइकन जरूर थी प्रेस करजो और तेमा पण ऑल सिलेक्ट करजो जेथी तमने मारा बधा ज वीडियोनी नोटिफिकेशन मळती रहे। फराळी बटेटानी चिप्सना भजिया बनावा माटे अहींया मैं 3 मीडियम साइजना बटेटा लीधा छे। छाल काढ़ी अने पाणीमां आ रीते राखी दीधा छे जेथी बटेटा आपणा काळा न पड़े। हवे आपणे बटेटानी स्लाइस करीशुं, तो तेना माटे हूँ एक प्लेट लईश अने प्लेटमां आ टाइपनो स्लाइसर मारी पासे छे, तमारी पासे जे पण अवेलेबल होय तमे लई शको छो। अने बटेटानी आ रीते मोटी मोटी स्लाइस करीने तैयार करी दईशुं। तो तमे जोई शको छो कि अहींया मैं बटेटानी स्लाइस करीने तैयार करी लीधी छे। हवे आपणे बटेटानी स्लाइसने बाउलमां लई लेशुं, त्यारबाद आपणे तेमां मसाला करीशुं अने थोड़ी चटपटी बनावा माटे 1/2 टीस्पून ब्लेक पेपर पाउडर उमेरीशुं। त्यारबाद आपणे तेमां थोड़ो अजमो उमेरीशुं, जो तमे अजमो ना खाता होय तो स्कीप करी शको छो। त्यारबाद आपणे 1 टीस्पून जेटलू शेकેલા જીરાનો પાવડર ઉમેરીશું, એક નાનું જીણું સમારેલું લીલું મરચું ઉમેરીશું। તમે જેટલું સ્પાઈસી ખાતા હો એના બેઝ ઉપર તમે પ્લસ માઈનસ કરી શકો છો। અને ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર સિંધા નમક ઉમેરીશું અને બધા જ મસાલાને ચિપ્સમાં એકદમ સારી રીતે મિક્સ કરી દેવાના છે। તો તમે જોઈ શકો છો કે મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે, સાઈડમાં રાખી દઈશું। હવે આપણે ભજીયા બનાવવા માટેનું બેટર બનાવીશું। તેના માટે આપણે 1 કપ રાજીગરાનો લોટ ઉમેરીશું, તેમાં પણ આપણે જે આગળ મસાલા ઉમેર્યા છે એ જ ઉમેરીશું। થોડું બ્લેક પેપર પાવડર, અજમો અને સ્વાદ અનુસાર સિંધા નમક ઉમેરીશું। ત્યારબાદ આપણે ડ્રાય મસાલાને મિક્સ કરી લેવાના છે। મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે થોડું થોડું પાણી ઉમેરી ભજીયા બનાવીએ એ ટાઈપનું બેટર બનાવીને તૈયાર કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ભજીયા બનાવીશું, તો તેના માટે આપણે તૈયાર કરેલી ચિપ્સને લઈ આ રીતે બેટરમાં ડીપ કરી તેલમાં ફ્રાય કરવા માટે એડ કરી દઈશું। તો જેટલી તેલમાં આવે એટલી ચિપ્સ આપણે 1/1 ધીમે ધીમે એડ કરતા જઈશું અને ચિપ્સને આપણે ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈશું। આપણે જે રીતે બેસનના ભજીયાને ફ્રાય કરીએ છીએ ને એ જ રીતે આપણે આ ભજીયાને પણ ફ્રાય કરવાના છે। તો સાઈડને ચેન્જ કરતાં કરતાં બંને સાઈડ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી ભજીયાને આપણે ફ્રાય કરી લેવાના છે। પણ હા, જેમ આપણા બટેટાના ભજીયા આપણે બેસનથી બનાવીએ છીએ એમ ફૂલે એમ આ ભજીયા ફૂલશે નહીં। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા બે સાઈડથી ગોલ્ડન ક્રિસ્પી ફ્રાય થઈને તૈયાર થઈ ગયા છે। એક્સ્ટ્રા ઓઇલ બધું જ કાઢી લેવાનું છે અને ભજીયાને આપણે ટીશ્યુ પેપરવાળી પ્લેટમાં કાઢી લઈશું જેથી રિમેનિંગ ઓઇલ બધું એબ્ઝોર્બ થઈ જાય। આવી જ રીતે આપણે બીજા બધા જ ભજીયા બનાવીને તૈયાર કરી લઈશું। તો અહીંયા મેં બીજી બેચ પણ ફ્રાય કરીને તૈયાર કરી લીધી છે। તો ગરમા ગરમ કોઈ પણ વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવા બટેટાની ચિપ્સના ફરાળી ભજીયા બનીને તૈયાર છે। તો તમે પણ એકવાર આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરજો, આઈ એમ શ્યોર તમને બધાને ખૂબ જ પસંદ આવશે। તમે ભજીયાને કોઈ પણ ફરાળી ડીપ સાથે સર્વ કરી શકો છો। અહીંયા મેં ભજીયાને દહીં સાથે સર્વ કર્યા છે। તો તમને આ ભજીયા બનાવવાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો તમને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો ચલો ફરી મળીશું એક આવી નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।